એવી રીતે તમારા સંબંધોમાં. પ્રમુખ સ્વામી મહારાજ 1984 ની સાલમાં બેલ્જિયમ હતા, ડોક્ટર શાહના ઘરે એમનો ઉતારો હતો. એમને સાહજિક પૂછ્યું કે સ્વામી, અમે જે જે વ્યક્તિઓના સંપર્કમાં આવીએ, વ્યક્તિ સાથે કંઈક કામ કરીએ, એના કંઈક અવગુણ દોષ અમને દેખાય, કુ આદતો અમને દેખાય, પછી એ વ્યક્તિને કાયમ અમે એવી રીતે જ જોઈએ છે કે આ પેલો અને આ આવો. 10 વર્ષ પછી પણ એ વ્યક્તિને કોઈ સારી વાત અમને કરે ને કે આ વ્યક્તિએ કામ સારું કર્યું, તો તરત આપણે શું બોલીએ, એ બધી વાત બરોબર પણ તને એક જૂની વાત ખબર નથી. હવે કરનારો તો ભૂલી ગયો પણ તે તારા મગજમાં સાચું એ કેવું કહેવાય? તમે તો આટલા બધા વ્યક્તિઓ સાથે કામ કરો છો, ખોટી આદતોથી માંડીને એના સ્વભાવ પ્રકૃતિ તમને ખબર હોય, તમારી પાસે નિષ્કપટતા હોય તમને ખબર હોય એ વ્યક્તિના દોષ, પણ તમે દરેકની સાથે પ્રેમથી રહી શકો છો, દરેક સાથે સુમેળે પ્રવૃત્તિ કરી શકો છો અને દરેક સાથે હસતા હસતા તમે જીવન જીવો છો, એનું શું કારણ છે? સી નાઉ, થિંક ડિફરન્ટ. બહુ શાંતિથી સાંભળજો. દરેક વ્યક્તિ જે આપણા જીવનમાં આપણી સાથે નાના મોટા પ્રમાણમાં છે, ઓછા વધતા સમય માટે છે, એ દરેક વ્યક્તિ સાથે આપણે હળી મળીને આનંદથી રહી શકીએ, હસતા મોઢે સમય પસાર કરી શકીએ, અને ક્યારેય વ્યક્તિ અને સંબંધો માટે ઉદ્વેગ, કંટાળો, હતાશા ન આવે, એની માટે થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજે સરસ વિચાર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વ્યક્તિ તમારા જીવનમાં છે, પતિ પત્ની રૂપે હોય, સંતાનો રૂપે હોય, કોઈક સગાવાલા નિમિત્તે હોય, એવા 2-5-15 સારા મિત્રો હોય, કે જે વ્યક્તિઓ તમારા જીવનમાં છે, જે આ જીવન તમારા જીવનમાં સંબંધ કે કામના સ્વરૂપે રહેવાના જ છે, એ નક્કી જ છે, તો એ વ્યક્તિ સાથે એનામાં કદાચ 99 ખોટ હોય તો એ બાજુ પર મૂકીને એક સારો ગુણ હોય એની સામે દ્રષ્ટિ રાખવાની. થિંક ડિફરન્ટ. એટલે હું તમને થિંક ડિફરન્ટ પ્રેક્ટિકલી સમજાવું. તમારા મોબાઈલમાં તો 1000 નંબર ને 2000 નંબર હશે. શાંતિથી આજે રાત્રે ઘરે જઈને 15-25 વ્યક્તિઓ નક્કી કરજો કે આ 2000 વ્યક્તિઓના નંબર મારા ફોનમાં છે, એમાંથી આ 25 વ્યક્તિઓ મને જીવનમાં કાયમ મારી પાસે જોઈએ જ. મેં કહ્યું ને, એમાં સગાવાલા હોય, મિત્રો હોય, પડોશી હોય, કોઈ એવા 25 વ્યક્તિઓને નક્કી કરવાના. તમારા જીવનનો 80% સમય એ 25 વ્યક્તિ સાથે જવો જોઈએ, 20% સમય બાકીની 1975 વ્યક્તિઓ સાથે જવો જોઈએ. તો તમારે 80% સમય તમારો જીવનમાં એ 25 વ્યક્તિ સાથે જ કાઢવાનો. એ 25 વ્યક્તિ પ્રત્યે કોઈ કુભાવ ક્યારેય ન થવા દેવો, એની કોઈ ક્રિયા કે એની બોલચાલ જોઈને ક્યારેય ખોટું નહીં લગાડવાનું. એ કદાચ કંઈક બોલી ગયો, ચાલી ગયો, પ્રસંગે આવ્યો, ના આવ્યો, તેના પ્રત્યે કોઈ કુભાવ ના થવો જોઈએ. એ 25 વ્યક્તિ મારી માટે સાચી જ છે, સારી જ છે, અને મારે 100% સાથે સંબંધ છેલ્લા શ્વાસ સુધી રાખવાનો છે, એ નક્કી કરી રાખવાનું. તો તમને જીવનમાં સંબંધોનો બહુ જ મોટો આનંદ આવશે. એટલે બહુ જ મોટો વિચાર છે કે આ 25 વ્યક્તિ માટે, ફોર ધીસ 25 પીપલ, મારે ક્યારેય કોઈ નેગેટિવિટી મનમાં આવવા જ નહીં દેવાની, પછી તમે જીવનનો આનંદ જો. બાકીની 1975 વ્યક્તિ જે 2000 માંથી રહી, એની સાથે કામના સંબંધ હોય, વર્ષે એકવાર મળે તોય ઠીક ને, 2 વર્ષે 1 વાર કામ થાય તોય ઠીક, આ 25 વ્યક્તિ તો મારે જીવનમાં જોઈએ જ. એ 25 વ્યક્તિ પ્રત્યે કોઈ અવગુણ જોવાનો નહીં. પ્રમુખ સાહેબ મારા શું બોલ્યા, એનામાં 99 ખોટ હોય ને પણ એક ગુણ હોય તો એ વિચારવાનો. કેમ? એટલા માટે કે એ વ્યક્તિ તમારા જીવનમાં રહે એવો તમે નિર્ણય કર્યો છે, પછી એ વ્યક્તિની ખોટ નહીં જોવાની. આ થિંક ડિફરન્ટ, તો યુ બી ડિફરન્ટ. તમે જુદા થઈ જાઓ, તમને જીવનમાં સંબંધોનો આનંદ મોટો થઈ જાય. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે દુનિયાના 1,00,000 પરિવારમાં 100 દેશોમાં 5 ખંડ ઉપર અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી સર્વે થયો. અને એ સર્વેનો પ્રિન્સિપલ પ્રશ્ન હતો કે તમારી દ્રષ્ટિએ જીવનમાં સૌથી મોટો આનંદ શું છે. ત્યારે 67% પણ વધારે લોકોએ એ સાદ આપ્યો કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે?
કે તમારા નજીકની વ્યક્તિઓ, ડિયર એન્ડ નિયર વન, જેની માટે તમને પ્રેમ છે અને જે વ્યક્તિઓને તમારી માટે પ્રેમ છે, એવી વ્યક્તિઓ સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ પસાર કરવો, બેસવું, વાતો કરવી, સાથે જમવું, આનંદ કરવો, એ સૌથી મોટો આનંદ છે જીવનમાં. તો ધીસ ઇઝ થિંગ ડિફરન્ટ, એટલે ધેન યુ બીકમ ડિફરન્ટ. તો સંબંધોમાં આ એક વસ્તુ ધ્યાન રાખવાની, જે જે વ્યક્તિને જીવનમાં આપણે મળીએ, મોટી તકલીફ તો 21મી સદીની શું ખબર છે? બોલો, સાચું કહું? અને તમે અંતરદ્રષ્ટિ કરશો ને બોલું પછી, તો તમને આ વાત 100% હૃદયપૂર્વક સાચી મનાશે. 21મી સદીમાં માણસ ચહેરા ઉપર સ્મિત રાખતા ભૂલી ગયો છે. 21મી સદીમાં માણસ ચહેરા ઉપર સ્મિત રાખે, યુ ફોગોટન સ્માઇલ. યુ સ્ટાર્ટ યોર ડે વિથ અ સ્માઇલ, યુ લીવ યોર ડે વિથ અ સ્માઇલ. જે જે વ્યક્તિને આપણે મળીએ, આમ સ્માઇલથી તો મળવું જોઈએ ને. આ તો આપણે આપણા જ વિચારોમાં, આપણા જ કામમાં, આપણા ટેન્શનમાં, આપણી જ ઈચ્છાઓ પૂરી કરવાના વિચારમાં કોન્સ્ટન્ટ હોઈએ ને, એટલે આપણે ચહેરા ઉપર સ્મિત જ ના રહેતું હોય. જોજો, ગાંધીનગર અક્ષરધામમાં મલ્ટીમીડિયા શો હતો, પ્રોફેસર ફ્રિજ દુનિયાના શ્રેષ્ઠ મલ્ટીમીડિયા પ્રેઝન્ટર હતા, એમણે આ શો બનાવેલો. એમણે રોનાલ્ડ રેગન અમેરિકાના પ્રેસિડેન્ટ માટે બનાવેલો, ધ શાહ ઓફ ઈરાન માટે બનાવેલો, પ્રેસિડેન્ટ ઝિયાઉલ હક પાકિસ્તાનના, તો એમની માટે પણ એમને બનાવેલો, અને પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ બનાવેલો. 14 સ્ક્રીન ઉપર એક સાથે ફિલ્મ ચાલે, જે 1992માં તે વખતે બહુ મોટી ટેકનોલોજી હતી. એમણે આ શો બનાવ્યો, એમાં પ્રમુખ સ્વામી મહારાજની દિનચર્યા દરમિયાનના બધા જ ફોટોગ્રાફ લીધા, 800 સ્લાઇડ્સ પાડી. સાજિદ બોલતા હોય, સાજિદ વોક કરતા હોય, કોકને મળતા હોય, પત્ર લેખન કરતા હોય, મીટિંગમાં બેઠા હોય, ફોન ઉપર હોય, 800 સ્લાઇડ્સ પ્રમુખ સ્વામી મહારાજની નેચરલ પાડી. અને પાછા ઝેકોસ્લોવાકિયા ગયા અને પછી એ સિલેક્ટ કરવા બેઠા કે આમાંથી મારે 50 શ્રેષ્ઠ સ્લાઇડ્સ જોઈએ છે, અને એમની ટેવ પ્રમાણે એ કચરા પેટી લઈને બેસે, આમ સ્લાઇડ જોવે, અને સહેજ ચહેરા ઉપર થાક, કંટાળો, ઉદ્વેગ કંઈ પણ જોવે ને, એટલે તરત સ્લાઇડ કચરાપેટીમાં જ નાખી દેવાની. પ્રમુખ સ્વામી મહારાજની 800 સ્લાઇડ એમણે જોઈ, નેચરલી પાડેલા ફોટોગ્રાફ્સ, 800 સ્લાઇડમાંથી એક પણ સ્લાઇડ એ કચરાપેટીમાં નાખી ના શક્યા. ધ સ્માઇલ ઓન ધ ફેસ, એક પણ ના નાખી શક્યા. એમને બહુ જ આશ્ચર્ય થયું કે હવે મારે જે ખાલી 50 લેવી છે, કેવી રીતે લેવી? એમણે આવીને વાત કરી કે મેં રોનાલ્ડ રેગન પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, પ્રેસિડેન્ટ ઝિયાઉલ હક પાકિસ્તાન, ધ શાહ ઓફ ઈરાન, આ બધાના પણ મેં મલ્ટીમીડિયા શોઝ બનાવ્યા છે, એ લોકોની ફોટોગ્રાફી કરું ને, પછી હું આ સિલેક્શન કરવા બેસું ને, એટલે મારે સારી 5 સ્લાઇડ નહોતી મળતી, એટલે ફરી વખત કહેવું પડે કે હું ફરી વખત ફોટોગ્રાફી માટે આવું છું. તમે ચહેરો જરા નિર્મળ રાખજો, હસતો રાખજો, ટેન્શન ચહેરા ઉપર ના દેખાય, વ્રિંકલ્સ ના દેખાય, જોજો. એ લોકોને પ્રયત્નપૂર્વક આ કરવું પડતું હતું, પ્રમુખ સ્વામી મહારાજને નેચરલ. અને ત્યાં એમના હૃદયમાં પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે સદભાવના થઈ, એમને મલ્ટીમીડિયા શો બનાવ્યો. એનો વિચાર પણ ઉમદા, આપણા શાસ્ત્રોમાં જે આત્મા પરમાત્માની વાત છે એ છે, અને પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જોયું. લેટ મી ટેલ યુ વન થિંગ, આ મલ્ટીમીડિયા શો બનાવવાના પ્રોફેસર ફ્રિજ 90-91-92 સાલમાં $2 મિલિયન ચાર્જ કરતા, $2 મિલિયન આ ફિલ્મ બનાવવાના કોઈ પણ મહાન વ્યક્તિ વિશે. પ્રમુખ સ્વામી મહારાજ વિશે એમને બનાવ્યા આ શો, એક પણ રૂપિયો ચાર્જ ના કર્યો. એમને તો ઝેકમાં ઉછરેલા સામ્યવાદ દેશ, ભગવાન સંબંધી કોઈ વાત ક્યારે એ લોકો માને નહીં, ભક્તિ અને ધર્મ તો બહુ દૂરની વાત થઈ ગઈ, નાસ્તિક જ. પણ એમના અંતરમાં પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે સદભાવ થયો કે આ વ્યક્તિ, એના ચહેરા ઉપર સતત આનંદ અને સ્મિત એટલા માટે છે કે એનું હૃદય હંમેશા સદવિચાર અને સદભાવનામાં રહેલું છે. આ થિંક ડિફરન્ટ, હૃદયને કાયમ સદભાવના અને સદવિચારમાં રાખવું ને, એ થિંક ડિફરન્ટ. તમે રાખશો ને, તમારે ધંધો ગોતવા નહીં જવો પડે, તમારે ક્લાયન્ટ ગોતવા નહીં જવા પડે. પીપલ વિલ કમ ટુ યુ, વર્ક વિલ કમ ટુ યુ, રિસોર્સિસ વિલ કમ ટુ યુ, ઇફ યુ હેવ અ ક્લીન હાર્ટ. તમારું હૃદય ચોખ્ખું હોય ને, એમને એમ લોકોને તમારી સાથે ધંધો કરવાનું મન થશે. ધીસ ઇઝ થિંક ડિફરન્ટ.
હૃદયમાં થોડીક મલિનતા હશે, થોડું કપટ હશે ને, તો એ પણ પેલાને ઇફેક્ટ કરશે. કે આ માણસ ઉપર પૂર્ણ વિશ્વાસ ના રખાય. અને તમે ઘણા કોઈક વ્યક્તિને મળ્યા હશો, તમે પણ એવા બે પાંચને ઓળખતા હશો કે તમે એમ કહી શકો કે આ વ્યક્તિ અડધી રાત્રે મને એની પર વિશ્વાસ છે. એવા તમે પણ બે પાંચને ઓળખતા હશો બધા. એનું હૃદય ચોખ્ખું છે. જ્યારે ગુજરાત સમાચારના દેવેન્દ્રભાઈ પટેલે પ્રોફેસર ફિઝનો ઇન્ટરવ્યુ લીધો 1992માં, ત્યારે એમને પૂછ્યું કે તમે કેમ આ $2 મિલિયનની ફી જતી કરી, ત્યારે એમણે આ કહ્યું. ત્યાં સુધી એમના જીવનમાં પરિવર્તન આવ્યું. એ ઝેકોસ્લોવાકિયા પાછા ગયા, એમને ઘરમાં મંદિર ઉભું કર્યું, ઇલેક્ટ્રોનિક મંદિર. રોજ સ્ક્રીન ઉપર જુદા જુદા મંદિરોના મૂર્તિઓના દર્શન થાય. પ્રમુખ સ્વામી મહારાજને ઝેકોસ્લોવાકિયા લઈ ગયા 1994 સાલમાં યુરોપમાં, અને ત્યાં મોટી પ્રેસ કોન્ફરન્સ ભરી અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજની ઓળખાણ કરાવી. અને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા દેશમાં બધા નાસ્તિક જ છે, કારણ કે અમારે સામ્યવાદના સંસ્કાર છે. ભગવાન અને દેવાલય હોય નહીં, પણ મારી ઈચ્છા છે કે તમે એક BAPS નું મંદિર અહીંયા ઝેકમાં પણ કરો, એટલે કે ઝેકોસ્લોવાકિયામાં કરો, અને તમારા બે પાદરીઓને અહીંયા રાખો, જેથી શુદ્ધ વિચાર, શુદ્ધ ભાવનાઓ અને એવા હૃદય સાથે મારા લોકો પણ હંમેશા ચહેરા ઉપર સ્મિત સાથે રહે ને, એ મારે મારા દેશના નાગરિકોને જોવા છે. જો પ્રમુખ સ્વામી થિંક ડિફરન્ટ, તો હી બીકેમ ડિફરન્ટ એન્ડ હી મેડ અ ડિફરન્સ. એને લોકોના જીવનમાં પણ એ પરિવર્તન લાવ્યા. આટલા નાસ્તિક, આવા મોટા વૈજ્ઞાનિક, આવા એક વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ, એ પ્રમુખ સ્વામી મહારાજના એક સંપર્કમાં આસ્તિક થઈ ગયા, શ્રદ્ધાળુ થઈ ગયા. કેમ? થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. તમે ખાલી પોતે જુદા ના થાવ, તમે પરિસ્થિતિ પણ જુદી નિર્માણ કરી શકો. ખાલી પરિસ્થિતિ નહીં, સામેવાળી વ્યક્તિનું પણ આખું કલેવર જુદું બનાવી શકો, એટલી તાકાત એમાં રહેલી છે. ઇટ બીકમ્સ અ બિગ ડિફરન્સ. તો કોઈ પણ વ્યક્તિને મળો ને, ત્યારે પ્રેમથી મળવું, સ્મિતથી મળવું, એમાં ક્યાં કઈ લઈ લેવાનું છે અને દઈ દેવાનું છે? એમાં કઈ દઈ દેવાનું તો છે જ નહીં. પણ આખી જિંદગી આપણે વિચારશું, સવારથી ઉઠીને લઉં, લઈ લઉં, લઉં, લઈ લઉં. એકવાર ચોમાસામાં એક કાકા લપસી ગયા અને કાદવમાં પડ્યા, લાકડી પડી ગઈ બાજુમાં. મોટી ઉંમરના હતા, તે બિચારાથી બેઠા ના થવાય. તે બાજુમાંથી એક યુવાન પસાર થયો, એટલે યુવાને કીધું, કાકા હાથ આપો. કાકા હાથ જ ના આપે. થોડી વાર રહીને પછી થિંક ડિફરન્ટ, એને જુદો વિચાર આવ્યો કે કાકા લો મારો હાથ. તો તરત પકડી લીધો, ટેવ પડી ગઈ હતી ને સવારથી. લઉ લઉં, લઈ લઉં, કાકા લો મારો હાથ. કાકા તરત, અલ્યા તું પડેલો છું, કાદવમાં છું, ઉભો કરવા માટે તારી હાથ હાથ લંબાવે છે, પણ પાછો ભાષામાં પેલું વાપરે ને કે લાવો તમારો હાથ. આપું તો કઈ જ નહીં, મારો હાથ ના આપું તને, અત્યારે ના આપું. પેલા થિંક ડિફરન્ટ કરવું પડ્યું, કાકા લો મારો હાથ, તો તરત પાછો હાથ ઊંચો કરી દીધો. આપું તો વાત જ ના આવે. હવે એવી રીતે આપણે સવારથી ને આખી જિંદગી 40 વાર આવી રીતે ધંધો કર્યો હોય, પછી તમે રિસોર્સિસ અટ્રેક્ટ ના કરી શકો. જે જે વ્યક્તિઓ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ને, એને પ્રમુખ સ્વામી મહારાજ માટે નિસ્વાર્થ ભાવનાથી સેવા કરી. ગાંધીનગરમાં અત્યારે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે, તમે જોયો હશે. દિલ્હીમાં લાઇટ સાઉન્ડ વોટર લેઝર ફાયર શો છે, એ તમે જોયો હશે. દુનિયાની સૌથી મોટી સ્ટેપ પેલ અમે ક્રિએટ કરી, 5,000 લોકો એક સાથે બેસીને શો જોઈ શકે સ્ટેપ વેલ્સ ઉપર. એ આખો જે શો ઉભો કર્યો એ ફ્રેન્ચમેન, એ પ્રમુખ સ્વામી મહારાજને પહેલી વખત મળ્યા. એ વ્યક્તિ એવી છે કે જ્યાં 1,000 થી કે 2,000 થી વધારે પાર્ટિસિપન્ટ્સ હોય એવા જ પ્રોગ્રામ હાથમાં લે. એ વ્યક્તિ એવી છે કે ફંક્શનના 1 મહિના પહેલા એનું ફાઇનલ માસ્ટર ગ્રેન્ડ રિહર્સલ પૂરું કરી નાખે. બેઇજિંગ ઓલિમ્પિક્સ 2008માં એની ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની એને ડિઝાઇન કરેલી. 2000ની સાલમાં ટર્ન ઓફ ધ મિલેનિયમમાં બ્રિટિશ ગવર્નમેન્ટને કંઈક વિશેષ કરવું હતું, તો જે લંડન આઈ છે એમણે ડિઝાઇન કરેલી. તમે લંડન જાઓ તો લંડન આઈમાં બેસો ને, તે ઉપર જાઓ એટલે આખું લંડન તમને શહેર દેખાય, એમણે ડિઝાઇન કરેલું. આવી મોટી વ્યક્તિ, અને એમણે આ પ્રોજેક્ટર બનાવેલું કે ઉછળતું પાણી અને પડતા પાણીને પડદા તરીકે વાપરીને એની ઉપર ફિલ્મ પ્રોજેક્ટ કરવી. અને એ રીતે ગાંધીનગર અને
એટલે કે ગાંધીનગર અને દિલ્હીમાં એ છે, પડતા પાણી ઉપર ફિલ્મ પ્રોજેક્ટ થાય છે. ફોલિંગ મૂવિંગ વોટર ઇઝ ધ સ્ક્રીન. આ કેવો મોટો વિચાર કહેવાય, મોટું થિંગ ડિફરન્ટ કહેવાય ને. એ પ્રમુખ સ્વામી મહારાજને સારંગપુર મળવા માટે આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ સાથે 22-25 મિનિટ વાર્તાલાપ થયો. પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, પેલા ના સમજે, પેલો ફ્રેન્ચ ને ઇંગ્લિશ બોલે. પ્રમુખ સ્વામી વચ્ચે દુભાષે, એક સંત થોડું સમજાવે. ઉભા થતા થતા એમને પ્રમુખ સ્વામી મહારાજ નો હાથ પકડ્યો. એમણે કહ્યું કે સ્વામીજી, મારો ચાર્જ તો બહુ જ મોટો છે, પણ તમારી આંખોમાં જે પવિત્રતા છે, તમારા હૃદયમાં જે શુદ્ધ ભાવના તમારી આંખોમાં છલકાય છે કે આ કાર્ય દ્વારા તમારે લોકોને એક સારી વાત આપી છે, નિસ્વાર્થ ભાવે તમારે આપી છે, એ તમારા હૃદયમાં દેખાય છે, એટલે તમે મને પણ તમારો એક સ્વયંસેવક ગણી લેજો, મારે એક પણ રૂપિયો ચાર્જ નથી કરો. પ્રમુખ સ્વામી ડિફરન્ટ થઈ ગયા. કેમ? એમના વિચારો આવા હતા. એટલે કરોડો નહીં, અબજો અબજો રૂપિયાની ફી એમણે જતી કરી દીધી. પ્રમુખ સ્વામી મહારાજને ખાલી એકવાર મળીને, આવા તો સેંકડો અનુભવો અમને થયા છે, કારણ કે આવી જીવન ભાવનાથી, આવા પવિત્ર વિચારોથી કોઈ પણ વ્યક્તિ રહેતી હોય તો એની કક્ષા કંઈક જુદી જ થઈ જાય. એટલે હંમેશા ઇફ યુ થિંક ડિફરન્ટ,